यार बचेनो ने चैप्टर नो अंतिम टॉपिक छेलो टॉपिक लास्ट टॉपिक प्रकाश नो प्रकरण राइट स्कैटरिंग ऑफ लाइट। स्कैटरिंग ऑफ लाइट हम तो पहला एक बेसिक वस्तु समझ लीजिए कि वास्तव में रियल लाइफ में प्रकरण नो मीनिंग हो जाए राइट। स्कैटर था वो कहने के स्कैटर था बोले तीतर मीतर थी जाओ वेर विखेर थी जाओ है ना। उन्होंने एग्जाम्पल आपू तो सोमनाथ ना दरिया किनारे गया हुई महादेव ना दर्शन करवा राइट एकला अथवा कोई भेगा अथवा परिवार भेगा तो स्वाभाविक से दरिया किनारे जावाना छे। और दरिया किनारे जयरे अपने अपना पग छप छबीए करता हो कोई मोजो अपने अथड़ाए तो मोजो अपने भींजवी नाखशे स्वाभाविक छे। पण कल्पना करो कि आपणी जगह एक मोटी चट्टान छे मोटी शिला मोटो पत्थर न्या जो ई वेग थी मोजो अथड़ाए तो शू थी जाय। आपणे शिलानी बाजू में होय तो आपने પાણીના નાના નાના પાર્ટિકલ્સ અને પાણીના નાના નાના બૂંદ આપણા ચહેરા પર આવે હાથ પર આવે તો આપણે ફીલ કરીએ છીએ કે આ ભીંજાઈ નથી જતા પણ આપણને અહેસાસ થાય કે પાણીની નાની નાની છીંટ નાના નાના સૂક્ષ્મ પાર્ટિકલ આપણા તરફ આવ્યા પાણીના બૂંદનું શું થઈ ગયું વિભાજન અને તિતર બિતર થઈ ગયું વેર વિખેર થઈ ગયું આને કહેવાય સ્કેટરિંગ। હવે આપણે પાણીને સ્કેટર જ કરવાનું અહીંયા આપણે લાઇટને સ્કેટર કરવાની રાઈટ। તમે જાણો છો લાઇટ વાસ્તવમાં શું છે કે વિદ્યુત મતલબ વિદ્યુત ચુંબકીય તરંગ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ છે। આ વેવ જ્યારે ગતિ કરે છે રાઈટ ત્યારે એના રસ્તામાં અનેક પાર્ટિકલ આવે અનેક ઓબ્સ્ટિકલ આવે અનેક અડચણો આવે આવી મેં કીધું ને શિલા એ કેમ આ ઓબ્સ્ટિકલ હતી વેવ માટે। હવે દાખલા તરીકે શિલાની જગ્યાએ આપણા હતા તો કંઈ મોજું કંઈ અલગ વેરવિખેર નહીં થઈ જાય પણ સામે શિલા હતી તો વેરવિખેર થઈ ગઈ એનો મતલબ કે મોજું એનું ઈ જ છે પણ એની સામે જે ઓબ્સ્ટિકલ આવે છે એને અનુસંધાને સ્કેટરિંગ નક્કી થાય। તો લાઇટ માટે પણ એવું છે લાઇટના રસ્તામાં જે પાર્ટિકલ આવશે પાર્ટિકલ કેવડા મોટા છે રાઈટ એના આધારે નક્કી થાય સ્કેટરિંગ। લાઇટ કેટલી વેર વિખેર થાય રાઈટ રાઈટ કેટલી મૂળમાંથી વિચલિત થઈ જાય એ નક્કી કોણ કરશે તો કે લાઇટ કેની અરે અથડાઈ ગઈ હે ને। અનંત અંતરેથી આપણા સુધી આવે તો સ્વાભાવિક છે રસ્તામાં અનેક અડચણો આવવાની છે એ અડચણોનું પરિમાણ નક્કી કરે સ્કેટરિંગ ઓફ લાઇટ। હવે એ અડચણોનું પરિમાણ એક પ્રાચલ દ્વારા નક્કી કરવામાં આવે છે ફિઝિક્સમાં બહુ ડિટેલમાં નથી પણ આપણે હે ને થોડીક ચર્ચા કરી લઈએ એટલે તમારો ટોપિક પૂરો થાય રાઈટ નાનો આટલો કે અડધું પેજ આપ્યું છે એનસીઆરટીમાં। ઈ મેં કીધું ને અડચણનું પરિમાણ નક્કી કરશે તો ઈ પરિમાણ નક્કી કરતો એક પ્રાચલ છે આલ્ફા એક પેરામીટર છે એ આ રીતે ડિફાઇન થાય છે કે કણોનું પરિમાણ શું છે ના છેદમાં પ્રકાશની તરંગલંબાઈ એટલે પ્રકાશ કયા કણો સાથે અથડાય છે એનું પરિમાણ કેવડું છે એના આધારે આલ્ફા નક્કી થાય અને આલ્ફાના આધારે નક્કી થાય કે કયા પ્રકારનું પ્રકિરણન છે રાઈટ। ચોપડીમાં બે પ્રકારની પ્રકિરણન આપ્યા છે ઓકે એનો મતલબ એવો થયો ને કે આલ્ફાને અને તરંગલંબાઈને વ્યસ્તનો સંબંધ છે પહેલો મુદ્દા જાણવા મળી ગયો રાઈટ। તો તમે વર્ણપટ જાણો છો આપણો દ્રશ્ય વર્ણપટ કારણ કે આપણે તો દ્રશ્ય વર્ણપટથી જ મતલબ છે કારણ કે આપણે એને જ જોઈ શકીએ છીએ ને 4000 એંગસ્ટ્રોમથી લઈ 7000 એંગસ્ટ્રોમ સુધી એની બહાર તો આપણે જોઈ જ શકતા આ આપણો વર્ણપટ છે ક્યાંથી ચાલુ થાય રાત હતી હે ને રેડથી લઈ અને વાયોલેટથી વેપી ગયો। હવે આમાં શું થાય કે રાતાથી જાંબલી તરફ આવતા તરંગલંબાઈ ઘટે અને આવૃત્તિ શું થાય વધે એ આપણે ખબર છે। રાતા રંગની તરંગલંબાઈ કેવી છે સૌથી વધારે જાંબલી રંગની તરંગલંબાઈ સૌથી ઓછી તરંગલંબાઈ નાની એનો મતલબ શું કરો આ મોટી તરંગલંબાઈ આ નાની તરંગલંબાઈ તરંગલંબાઈનું માપ છે તમે જાણો તો આમાં એક પોઈન્ટ એવો આવ્યો છે કે ભાઈ આ આપણું આકાશ ભૂરા રંગનું દેખાય એની પાછળ જવાબદાર પ્રકાશીય ઘટના કે એમસીક્યુ પૂછાઈ ગયો તો એ પ્રકાશીય ઘટના છે સ્કેટરિંગ ઓફ લાઇટ પ્રકાશનું પ્રકિરણન જવાબદાર છે કે જેનાથી આપણને શું દેખાય આકાશ ભૂરા રંગનું દેખાય વાદળા સફેદ રંગના દેખાય બધા એમસીક્યુમાં પૂછે કે ગુજરાત બોર્ડમાં તો કઈ પ્રકાશીય ઘટનાના કારણે આપણને આ બધું દેખાય છે તો કે પ્રકાશનું પ્રકિરણન રાઈટ ઓકે। એટલે મારે તને એ મુદ્દો સમજાવ્યો છે કે રાતારંગનું સ્કેટરિંગ સૌથી ઓછું થાય અને વાયોલેટ જે છે
चांबली प्रकरण सौथी वधारे थाय त्यांथी अमुक जन मुद्दा ले भाई ध्यान दीजिए प्रकाश की तरंग लंबाई ने अने आल्फा ने वाचो केवो छे व्यस्त नो संबंध छे आ रस्ता में पत्थरा पड़ा है राइट હવે એક મોટો વ્યક્તિ ચાલે છે અને એની બેગું એક નાનકડું બચ્ચું રાઈટ તારા જેવડું તો મોટું બચ્ચું છે પણ થોડુંક નાનું બચ્ચું આમ ચાલતા હોય રાઈટ તો આવડા આ જે પથ્થર પડ્યા છે એ પથ્થર પર પગ આવવાની શક્યતા મોટા માણસની હોય કે નાના બચ્ચાની હોય જેના ડગલા મોટા છે એ શું કરશે તો કે આ રીતે ટપી જાય એને નડશે એની અડચણ અને અડચણ નડતી નથી એટલે પકડીને થવાનું સવાલ નથી હામે કોઈ ઘોડે ઘોડું આવી જાય મોરે મોરો તો ભટકાઈને ભાગવાની શક્યતા છે ને અથડામણ જ નથી થતી તો શું થઈ ગયું એ પ્રકાશનું તરંગ નીકળી ગયું એનું પ્રકરણ ઓછું થયું પણ એની સામે જેની તરંગ લંબાઈ નાની હોય એના ભટકાવાના ચાન્સીસ કેવા છે વધારે આ પથ્થર પર પગ આવી જવાના ચાન્સીસ કેવા વધારે નાના બાળકના છે કારણ કે એના ડગલા નાના છે રાઈટ તો એમ જાંબલી રંગનો પ્રકરણ થવાની સંભાવના કેવી છે વધારે જ્યારે રાતા રંગની પ્રકરણ થવાની તરંગ લંબાઈ અલા સોરી પ્રકરણ થવાની સંભાવના ઓછી છે અને એટલા માટે ખતરા માટે રેડ માટે ડેન્જર માટે શેનો ઉપયોગ થાય છે રાતારંગનો ધુમ્મસમાં આપણે રાતારંગને છેટેથી જોઈએ કે એટલા માટે રેલવેમાં કે આપણે ડે ટુ ડે આપણું જે વાહન વ્યવહાર છે એમાં રેડ સિગ્નલ શું કરવા વાપરવામાં આવે છે રેડને દૂરથી જોઈએ કે કારણ કે રેડ પરથી આવતા પ્રકાશના કિરણો રસ્તામાં જેટલી પણ અડચણ છે ધૂળ ધુમ્મસ રજકણ આ બધા એને ટપી જાય અને આપણી આંખ સુધી પૂગશે આપણે દેખાય શું તો કે જે આપણી આંખ સુધી પૂગી બીજા કલરનું પ્રકરણ વધારે થાય પ્રકરણ વધારે થાય એટલે હું એ મૂળ મારથી વિચલિત થઈ ગયા આપણે સુધી પૂગી જ ન શકતા આપણે દેખાય ક્યાં સિમ્પલ ઉતરસ ભેજો તો આ પ્રકરણનો એક્ઝેક્ટ મિનિંગ થયો રેડી ઓકે તો લોર્ડ રેલે એક વૈજ્ઞાનિક હતો અને રાજા હતો લોર્ડ રેલે હમણાં વૈજ્ઞાનિકે એવું કીધું કે જ્યારે કણોનું પરિમાણ અત્યંત સૂક્ષ્મ છે અને જ્યારે આલ્ફાનું મૂલ્ય વેરી 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 લેસ ધેન વન છે આ સ્થિતિમાં આ એક સ્પેસિફિક સ્થિતિમાં જે પ્રકેરિત પ્રકાશની તીવ્રતા છે મતલબ પ્રકિરણની જે માત્રા છે એ તરંગ લંબાઈની ચતુર્થ ઘાતના વ્યસ્ત પ્રમાણમાં છે અને આ પ્રકારનું જે પ્રકિરણ થયું આને કહેવાય રેલે પ્રકિરણ અને શું કહેવાય જેટલી નીટમાં પ્રશ્ન પૂછાય છે રેલે પ્રકરણ પર આધારિત રાઈટ પ્રકેરિત પ્રકાશની તીવ્રતા કેના વ્યસ્ત પ્રમાણ છે તો કે આપાત પ્રકાશની તરંગ લંબાઈના ચતુર્થ ઘાતના વ્યસ્ત પ્રમાણમાં બરાબર હવે આ એક મુદ્દાથી હું તને સમજાવ્યું છે કે શા માટે તને આપણું આકાશ છે એ વાદળી રંગનું દેખાય છે કે શા માટે સંધ્યા સમયે અને સૂરજ જ્યારે ઉગે છે ત્યારે આપણને જે સૂરજ દાદા દેખાય છે એ લાલાશ પડતા દેખાય છે રતાશ પડતા દેખાય છે કુદરત ભેજે મને હવે જો રાતારંગની તરંગ લંબાઈ સૌથી વધારે રાતારંગની તરંગ લંબાઈ સૌથી વધારે એટલે પ્રકાશિત પ્રકાશની તીવ્રતા જે છે એ કેવી થઈ જાય ઓછી એટલે મતલબ એનું પ્રકરણ કેવું થઈ ગયું બહુ ઓછું થાય છે એનું પ્રકરણ રાતારંગમાં એટલે માટે રાતારંગ ઉગી આવે તો સૂરજ દાદા જ્યારે ઉગે છે ને હાથમાં છે ત્યારે એક જ એવો કલર છે કે જે વાતાવરણના રજકણોને પાર કરી અને તારી મારી આંખ સુધી પૂગે ને એટલા માટે આપણે સુરત દાદા કહેવા દેખાય રતાશ પડતા કારણ કે એનું પ્રકરણ બહુ ઓછું થાય છે રેડી હવે એની સામે તું જો આપણને ખબર છે કે વાયોલેટની તરંગ લંબાઈ સૌથી ઓછી છે જોઈને તરંગ લંબાઈ ઘટે તો વાયોલેટની તરંગ લંબાઈ સૌથી ઓછી હોય એટલે એની તીવ્રતા પ્રકાશિત પ્રકાશની સૌથી વધારે વાયોલેટની છે પણ આપણી આંખનું સર્જન કુદરતે કંઈક એવી રીતે કરેલું છે કે આપણી આંખ જાંબલી કરતાં ભૂરા બ્લ્યુ રંગ માટે વધારે પડતી સંવેદી છે એક વસ્તુ સમજો મિત્ર જે સનાતન સત્ય છે જે ઘટના આપણી આસપાસ ઘટિત થાય છે એ ઘટિત થવાની છે તું હું સમજીએ કે ન સમજીએ પ્રકાશ આપણને સ્કાય બ્લુ દેખાય છે ભૂરા રંગનું દેખાવાનું જ છે પણ સાયન્સ એની સમજૂતી અકોર્ડિંગ ટુ પ્રેક્ટિકલ સિચ્યુએશન આપે આગળ આપણે શું કહેવાય આકાશ જાંબલી રંગનું દેખાતું હોય તો અહીંયા હું ચોખ્ખોટથી કહી દે કે ભાઈ જાંબલી રંગની તરંગ લંબાઈ સૌથી ઓછી છે માટે પ્રકરણ સૌથી વધારે એટલે આપણે આકાશ જાંબલી દેખાય પણ આપણે આકાશ જાંબલી નથી દેખાતું કેવું દેખાય છે ભૂરું દેખાય છે એની પાછળનું રીઝન શું છે કે સિદ્ધાંત સાચો જ છે સિદ્ધાંત સાચો જ છે કે લેમડાના ચતુર્થ ઘાતના વ્યસ્ત પ્રમાણમાં છે પણ આપણી આંખ વાયોલેટ કરતાં બ્લુ તું જો વાયોલેટ
ની જે તરંગ લંબાઈ છે એના કરતાં બ્લૂની તરંગ લંબાઈ થોડીક જ વધારે છે, એટલે પ્રકરણ તો એની વધારે થાય પણ આપણી આંખ એના માટે વધારે સંવેદી છે, એટલા માટે આપણને શું થાય છે કે આપણું આકાશ કેવું દેખાય છે, બ્લૂ રંગનું દેખાય છે. એક નાનકડો પોઈન્ટ આવે છે આપણા અહીંયા પાસે, રાઈટ, આ આપણું અવકાશ છે. તો આપણે જે બાઉન્ડ્રી છે આપણું વાતાવરણ, ત્યાં અત્યંત સૂક્ષ્મ રચકોનો પાર્ટિકલ છે, તો એ પાર્ટિકલ્સ વાળી લાઇટ જઈને અહીંયા એન્ટર થાય તો તને ખબર છે રેડ રંગ શું થઈ જાય, પ્રકેરિત થઈને આપણા બધું પૂછે એની પ્રકરણ, મતલબ એનું પ્રકરણ ઓછું થાય, પણ બાકીના જે રંગ છે જેની તરંગ લંબાઈ કેવી છે નાની છે એ બધા શું થાય, અહીંથી અહીંથી શું થઈ જાય, અસ્ત વ્યસ્ત થઈ જાય. એટલે આખે આખો જો ઘેરાવો છે, રાઈટ, હવે આ બધા જ પાર્ટિકલ મતલબ બ્લુ રંગ સૌથી વધારે પ્રકેરિત થયો તો આજુબાજુથી ભટકાય ને બધેથી આપણી આંખમાં શું આવે છે, બ્લુ રંગ જ આવે, કુદરતી વાદળી રંગ આવે, એટલે આપણે આકાશ કેવું દેખાય છે, ચામડી રંગનું દેખાય છે. અથવા સૂર્યાસ્ત કે સૂર્યોદય સમયે આપણને જે સૂર્ય રતાશ પડતા દેખાય એની પાછળનું કારણ પણ રેલ્વે પ્રકરણ છે, કે આપણને આકાશ વાદળી દેખાય એની પાછળનું કારણ એવું છે, રેલ્વે પ્રકરણ છે. ઉત્તરીસ ભેજામાં ઓકે હવે બીજો એક પ્રકાર જાપાનીઝ એક વૈજ્ઞાનિક છે ગુસ્ટવ મી અને એમને એવું કીધું કે જ્યારે આજે ગુણોત્તર છે એ લગભગ એક જેવડો થઈ જાય. હવે મુદ્દો એ સમજવાનો કે વાદળા શા માટે ધોરા ધોળા દેખાય, ધોળા ધોળા એટલે વ્હાઈટ દેખાય. આ જે ગુણોત્તર છે આલ્ફા કણોનું પરિમાણ, એનો મતલબ કે રજકણ કરતાં પાણીના બૂંદ, વાદળામાં પાણીના બૂંદ, એનું પરિમાણ થોડું મોટું હોય તો આપાત પ્રકાશની તરંગ લંબાઈ અને એનું પરિમાણ લગભગ હરખા, કે જેનાથી શું થાય, વોટર ડ્રોપની સામે જ્યારે, અલ સોરી, હા, પ્રકાશના કિરણની સામે જ્યારે વોટર ડ્રોપ આવશે તો એનું પરિમાણ લગભગ પ્રકાશની તરંગ લંબાઈના પરિમાણ જેટલું છે, એટલે એ શું કરશે તો કે લગભગ બધા જ તરંગ લંબાઈ હાથે હાથનું એક હરખા પ્રમાણમાં શું કરશે, વિખેરણ કરશે. એટલે બધાએ એવું નથી કે એકને જવા દે, આમાં કેવું થતું હતું લોડ રેલવેમાં કે લાલ નીકળી જતું હતું, જાંબલી બ્લૂ ને એવા નહોતા નીકળી શકતા, પણ આંખ સુધી લાલ કૂગી શકતું હતું, રેડી ઓકે. આમાં શું થાય કે બધા એક હરખા પ્રમાણમાં દેખાય અને બધા એક હરખા પ્રમાણમાં વિખેરણ પામે, એનો મતલબ કે વ્હાઇટ લાઇટ, શ્વેત પ્રકાશ છે એનું વિભાજન થાય તો હાથ થાય અને હાથે હાથનું હરખા વિભાજન થાય, સાથે સાત રંગ જ્યારે ઇક્વલ માત્રામાં આપણી આંખમાં પ્રવેશે ત્યારે તમને હમણાં વ્હાઇટ દેખાય. આ યાદ રાખજો, ઉત્તરીસ ભેજામાં તો યાદ રાખજો કે મી પ્રકરણમાં આલ્ફા ઇઝ ઓલમોસ્ટ ઇક્વલ ટુ વન. અને બીજું ઈ પ્રશ્ન એવો પૂછાણો હતો કે આલ્ફા રેલે પ્રકરણ છે એ તરંગ લંબાઈ પર આધારિત છે, જ્યારે મી પ્રકરણ આપાત પ્રકાશની તરંગ લંબાઈથી સ્વતંત્ર છે, યાદ રાખજો. એનો મતલબ આપાત પ્રકાશની તરંગ લંબાઈને અને મી પ્રકરણને કાંઈ લેવા દેવા નથી, રાઈટ. તો આ કારણથી આપણને વાદળા કેવા દેખાય છે, સફેદ રંગમાં દેખાય છે. એનું કારણ પાછળ હું તો કે એ દરેક રંગનું શું કરશે, સરખા પ્રમાણમાં વિખેરણ કરશે. આપણું જૂનો સિલેબસ હતો ને એમાં ત્રણ પ્રકરણ હતા, એક રમન પ્રકરણ હતું, સીવી રમન અથવા ભૌમિતિક પ્રકરણ, રાઈટ. ભારતનો પહેલો વૈજ્ઞાનિક કે જે નોબેલ પારિતોષિકથી એનાયત થઈ રહ્યા હતા, એટલે એમના માનમાં રમન પ્રકરણ એમને નામ આપવામાં આવ્યું હતું. આપણે ડિટેલમાં એની ચર્ચા નહીં કરી પણ ખાલી એટલું યાદ રાખજે. ગુજકેટ માટે એમસીક્યુ માટે આ બધા બધા કારણો છે કે આલ્ફાનું જ્યારે મૂલ્ય એક કરતાં બહુ ઓછું હોય તો રેલે પ્રકારનું પ્રકરણ જોવા મળે, જ્યાં પ્રકેરિત પ્રકાશની તીવ્રતા આઈ ચાલે છે 1/4 તરંગ લંબાઈની ચતુર્થ ઘાતના વ્યસ્ત પ્રમાણમાં, રાઈટ. માટે રાતા રંગનું પ્રકરણ સૌથી ઓછું, જાંબલી રંગનું અથવા વાદળી રંગનું પ્રકરણ સૌથી વધારે. મી પ્રકરણ કે જેમાં આલ્ફાનું મૂલ્ય લગભગ 1 જેટલું છે અને ઈ પ્રકરણ આપાત પ્રકાશની તરંગ લંબાઈથી કેવું છે, સ્વતંત્ર છે. વાદળા સફેદ શા માટે દેખાય છે એની પાછળનું કારણ મી પ્રકરણ છે, રાઈટ. ઓના બે ઉદાહરણ ક્યાં આવે તો કે ખતરા માટે રેડ રંગનું વાપરવું, લાલ કલર વાપરીએ આપણે ડેન્જર હોય ત્યાં. પછી બીજું ઉદાહરણ છે
के सूर्यास्त ने सूर्योदय समय आपने सूरज दादा रताश पड़ता देखाय ई छे पछी आपनो आकाश वादळी रंगनो देखाय जी बधाय केना उदाहरण छे तो के रेले प्रकरणना उदाहरण छे राइट बधाय वाचजो झोपडीमां लखेलुं छे एक एक लीटी वाचो एक एक शब्द समजाय आवे चलो रामन प्रकरण ना गुणोत्तर जरा बहु मोटो अथवा ई प्रकारना प्रकरण ना हुं कहेवाय भौमितिक प्रकरण आ तमारा सिलेबसमां नथी એટલે એમાં બહુ ડિટેલમાં નહીં જાય રાઈટ તો આ હતું સ્કેટરિંગ ઓફ લાઇટ પ્રકાશનું પ્રકરણ પ્રકાશને શું કરી નાખીએ વેર વિખેર કરી નાખું એ પ્રકાશનું પ્રકરણ ખાલી આના બેઝ દાખલા પૂછાય છે રેલા પ્રકરણ પર લઈ યાદ રાખ છેલ્લા બે ખાલી માહિતી માટેના છે બરાબર બસ હવે વધારાનો કંઈ મુદ્દો રહી જતો નથી આની સાથે તમારું રે ઓપ્ટિક્સ છે એ આજે પૂરું થાય છે હવે જે સ્વાધ્યાયમાં અમુક ઘણા સારા દાખલા બાકી છે એ આપણે લાઈન સર લેતા જઈશું રાઈટ એના પછી નવું ચેપ્ટર સ્ટાર્ટ કરશું આખા આખા ચેપ્ટરનું એકવાર રિવિઝન કરી નાખજો જે કાંઈ પણ પ્રોબ્લેમ્સ છે દાખલા તરીકે કોઈ ચેપ્ટરમાં કોઈ મુદ્દો નથી સમજણ તો મારા વોટ્સએપ નંબર તમારી પાસે છે પર્સનલ મેસેજ કરી શકો છો અથવા આપણી ચેનલ પર અથવા મને મેલ કરી શકો છો રાઈટ મારું મેલ આઈડી લખી દઉં બધું સ્મોલમાં છે સાગર ડોટ સોઢાતર એટ ધ રેટ જીમેલ ડોટ કોમ સો દેટ્સ ઇટ મહાદેવ ત્યાર પછીનું એક્ઝામ્પલ છે સ્વાધ્યાયના 9.3 અને પહેલાંના વિડીયોમાં આપણે કેસેગ્રેન ટેલિસ્કોપ જોઈ ગયા એના પર આધારિત દાખલો છે રાઈટ કેસેગ્રેન ટેલિસ્કોપમાં આપણે શું જોઈએ કે આપણી પાસે બે પ્રકારના રીસા છે રાઈટ લેન્સ નથી વાપરતા આપણે ત્યાં રીસા વાપરીએ છીએ એમાં આ બાજુનો છે એ મુખ્ય રીસો છે અને આ બાજુનો છે ગૌણ રીસો છે રાઈટ રકમ એવું કહે છે કે કેસેગ્રેન ટેલિસ્કોપમાં આકૃતિ 9.30માં બતાવ્યા મુજબ આકૃતિ 9.30 એટલે થિયરીની ચોપડીમાં જે થિયરી આપી છે ને એ આકૃતિ માં બતાવ્યું છે બે રીસાઓ વાપરવામાં આવે છે આ અરીસાઓ એકબીજાથી 20 mm દૂર આવેલા છે એનો મતલબ એવો આ જે ડિસ્ટન્સ છે આ અરીસા અને આ અરીસા વચ્ચે એ ડિસ્ટન્સ આપણે કેટલો આપેલો છે રકમમાં 20 mm જેટલો આપેલો છે રાઈટ મોટા અરીસાની વક્રતા ત્રિજ્યા અરીસાની વક્રતા ત્રિજ્યા આપે એટલે અરીસાની કેન્દ્ર લંબાઈ મળી શકે ક્યાં સૂત્ર પરથી તો કે કેન્દ્ર લંબાઈ બરાબર વક્રતા ત્રિજ્યા ભાગ્યા 2 એટલે મોટા અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી થાય તો કે r1/2 પણ તમે જાણો છો આ શેપ કેવો છે અંતર્ગોળ પ્રકારનો અંતર્ગોળની કેન્દ્ર લંબાઈ આપણે કેવી લઈએ છે ઋણ એટલે મેં માઇનસ સાઈન લખી છે બરાબર તો વક્રતા ત્રિજ્યા ભાગ્યા 2 એટલે -220/2 -110 mm રાઈટ ઓકે અને નાના અરીસાની વક્રતા ત્રિજ્યા 140 mm આપેલી છે તો સ્વાભાવિક છે એની કેન્દ્ર લંબાઈ કેટલી થાય 140/2 બરાબર કારણ કે વક્રતા ત્રિજ્યા ભાગ્યા 2 કરો એટલે કેન્દ્ર લંબાઈ પડે તો આ સ્થિતિમાં તમને એવું પૂછે છે કે વસ્તુ જ્યારે અનંત અંતર છે દાખલા તરીકે એ કે સેકન્ડ ટેલિસ્કોપમાં તમે ચાંદા મામાને જોવા માંગો છો તો સ્વાભાવિક છે એથી ચાંદા મામાનું અંતર આઈડિયલી માપી શકે એવું છે પણ આપણા માટે તો કેવું છે અનંત રાઈટ તો અનંત અંતરે રહેલી વસ્તુનું પ્રતિબિંબ ક્યાં મળશે અંતિમ પ્રતિબિંબ ક્યાં મળશે હવે એક વાતથી તો તમે ટેવાઈ ગયા છો બે લેન્સ હોય કે બે મિરર હોય એમાં પહેલાનું જે પ્રતિબિંબ છે એ બીજા માટે વસ્તુ તરીકે કાર્ય કરશે તો સેમ લોજિક અહીંયા પણ છે તો પહેલા પ્રકાશના કિરણો આપણે સમાંતર લીધા હવે તમને ઓડાઉટ ન થવું જોઈએ કે સમાંતર કેમ લીધા કારણ કે વસ્તુ અનંત અંતરે છે તો ત્યાંથી આવતા પ્રકાશના કિરણો આપણે મુખ્ય અક્ષને કેવા લીધા સમાંતર રાઈટ અને બીજું એ પેરાબોલિક રિફ્લેક્ટરમાં કદાચ તમે એવું વિચારો કે સમાંતર નથી તો પણ ગમે એ ભેગા પટકા હે તો એ ભેગા તો ક્યાં થાય ફોકસ પર જ ભેગા થવાના છે એમે અને પહેલાના વિડીયોમાં શીખવાડેલું છે કે પારાબોલિક રિફ્લેક્ટર છે એમાં પ્રકાશનું કિરણ ગમે ત્યાંથી આવશે ભેગું ક્યાં થાય ફોકસ પર જ સારું તો લખીએ કે પ્રથમ અરીસા માટે ગૌસના સમીકરણ પરથી અરીસા માટે ગૌસનું સમીકરણ શું છે (1/f)(1/v+1/u) લેન્સ હોય તો શું આવે (1/v-1/u) આવે અરીસામાં પ્લસ આવે અને લેન્સમાં માઇનસ આવે હવે આમાં કિંમત મૂકી દે જે ગોતવાનું છે એમાં સંજ્ઞા પ્રણાલી લાગુ નથી પડવાની બી વસ્તુ ક્યાં છે અનંત અંતર રેડી અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ ઋણ રાઈટ
वन अपॉन इन्फिनिटी शू थी जीरो वन अपॉन वी बराबर माइनस एक छेद में दस साम समय गुण दे वी बराबर शू थी माइनस एक सौ दस मतलब कि आपात प्रकाश की विरुद्ध दिशा में मापू स्वाभाविक है आपात प्रकाश की दिशा रहे विरुद्ध दिशा में मापेल अँ एक मैं ईने मैं आई वन तरीके दर्शाया है जो आप ध्यान थे अँ आई પણ હકીકતમાં ન્યાય કિરણો ભેગા થાય એની પહેલાં તો તમે ચાલાકીથી વચ્ચે હું કહી દીધું બહિર્ગોળ લીશું હે ને હવે આ ઇમેજ અહીં બનવી જોઈતી હતી એ ઇમેજનું અંતર તે ગોઈતું એકસો દસ એમએમ આ રકમ મતને શું આપ્યું છે કે પહેલા આરી સાથે બીજો અરીસો વીસ એમએમ છે તો કલ્પના કહે કે બીજા આરી સાથે વસ્તુ કેટલી છે છેટી બીજા આરીસા માટે વસ્તુ પહેલા માટે પડતી હતી સમજો તો બીજા માટે બીજા આરીસા માટે વસ્તુ કેટલી જતી હોય તો કે અહીંથી આ વીસ એમએમ છે તો વહા વધુ કેટલું નેવું એમએમ જ હોય ને તો અહીંયા અહીંથી પહેલા આરીસાથી પ્રથમ ઇમેજ કેટલી થાય એકસો દસ એમએમ સમજે હે ઉતરે ભેજામાં કે નહીં પહેલાથી પ્રતિબિંબ એકસો દસ મેળવ્યું હવે એ પ્રતિબિંબ બીજા માટે વસ્તુ તરીકે કાર્ય કરે તો પહેલા અને બીજા વચ્ચેનું અંતર વીસ એમએમ છે તો બીજા આરીસા અને આભાસી વસ્તુ વચ્ચેનું અંતર કેટલું થાય નેવું એમએમ રેડી ઓકે તો હવે લખીએ બીજા અરીસા માટે ગૌસના સમીકરણ પરથી રેડી તો ગૌસનું સમીકરણ છે વન અપોન એફ ઇઝ ઇક્વલ ટુ વન અપોન વી પ્લસ વન અપોન યુ આ વખતે આપણે કહેવાય વસ્તુ અંતર છે બરાબર કેટલું છે વસ્તુ અંતર યુ ઇઝ ઇક્વલ ટુ નાઇન્ટી એમએમ રાઈટ અને કેન્દ્ર લંબાઈ તો અહીંયા આપણે છે કેટલી સિત્તેર વસ્તુ અંતર નેવું કેન્દ્ર લંબાઈ સિત્તેર રેડી તો આના પરથી જેને આપણે શોધવાનું છે એવું છે પ્રતિબિંબ વન અપોન વીને કરતા બનાવો તો શું થાય વન અપોન વી ઇઝ ઇક્વલ ટુ વન અપોન એફ માઇનસ વન અપોન યુ રાઈટ હવે દાખલો થોડો અટપોટો એટલા માટે છે કે થોડુંક બેઝિકલી વિચારો એક જ દાખલામાં બે સંજ્ઞા પ્રણાલી ન લાગુ પડી શકાય એકવાર તમે સંજ્ઞા પ્રણાલી લાગુ પાડી દીધી કે આ પ્રકાશની દિશા છે એટલે વાત પૂરી થઈ પણ બીજા અરીસા માટે ધ્યાનથી જો બહિર્ગોળની કેન્દ્ર લંબાઈ કઈ રીતે બને આ બહિર્ગોળ અરીસો છે તો એનો ગોળો આમ બને બહિર્ગોળ અરીસા પર આ રીતે પ્રકાશના કિરણો આપાત થતા હોય તો એનો ફોકસ અહીંયા થાય એટલે તમારે એને માપવું કેમ પડે આ બાજુ માપવું પડે સમજે બીજું એ કે વસ્તુ અંતર એ બાજુ માપો તમે મતલબ કે વસ્તુ અંતર અને કેન્દ્ર લંબાઈ બેની સંજ્ઞા એક જ હોવી જોઈએ તો જ આ દાખલો ભારતે થાય અને અંતિમ માનસિક ચોપડીને કોઈ રીતે સંજ્ઞા પ્રણાલી અનુસરણ પડશે રાઈટ તો આ સ્થિતિમાં વસ્તુ આભાસી છે અને કેન્દ્ર લંબાઈ આપણે જનરલી શું લે કે બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શું થાય ધ્યાન થવી જોઈએ ને તો વાસ્તવિકતા છે પણ અહીંયા પરિસ્થિતિ એવી છે કે એની ત્રિજ્યા તમારે આ બાજુ માપવી પડે છે ત્રિજ્યા આ બાજુ માપશો અને કેન્દ્ર લંબાઈ આ બાજુ માપશો તો એટલા માટે મેં શું કીધું એફ અને યુની યુ એ આ બાજુ માપું છું એફ એફ આ બાજુ માપો છો તો સ્વાભાવિક છે બેની સાઇન કેવી હોય છે સેમ હોવી જોઈએ જો આને પ્લસ કે તો સ્વાભાવિક છે યુને પણ તમારે શું લેવું પડશે પ્લસ લેવું પડશે રાઈટ આ એક જ ભેચેલો મુદ્દો છે રાઈટ અને એટલા માટે હું કહું છું આ પાઠ પૂરતો આપણે કોઈ સંજ્ઞા પ્રણાલી લાગુ નથી પડતા હા સંજ્ઞા પ્રણાલી લાગુ પડી જ છે કઈ રીતે તો કે ભાઈ બે અંતર એક જ બાજુ માપીએ તો બેની સાઇન કેવી હોવી જોઈએ સેમ હોવી જોઈએ અને બહિર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ કોઈ ઋણ લઈ શકાતી નથી માટે આ મૂકી દીધું એકના છેદમાં સિત્તેર રેડી જોયું બેની સાઇન કેવી છે એક જ કારણ કે સંજ્ઞા પ્રણાલી કોઈ પણ જગ્યાએ લાગુ પડતો સ્વાભાવિક છે જે અંતર બે એક જ દિશામાં બે અંતરની સંજ્ઞા કેવી લીધી આપણે હરખી એટલે આપણે નિયમનો ભંગ કર્યો નથી સામ સામે ગુણી દઈએ તો હું થયું નેવું માઇનસ સિત્તેર ના છેદમાં શું થાય નેવું ગુણાકારમાં સિત્તેર રેડી બે નો વ્યસ્ત લઈ ગયા નેવું ગુણાકારમાં સિત્તેર અને નેવુંમાંથી સિત્તેર જાય તો વી એક એક મિનિટ દેવું થઈ ગયું નવ સાત ત્રેસઠ એટલે છસો ત્રીસ ભાગ્યા બે
315 mm अथवा 31.5 cm। हवे जो आंसर प्लस है तो आपणे जे संज्ञा प्रणाली थई ई प्रमाणे आंसर साचो आवे के नहीं वेरीफाई करेलो मगर तने मन में कई शंका न रहे। आ पाथ प्रकाश दिशा में जी अंतर आम मापी ई धन रेडी तो आ प्लस है तो स्वाभाविक है ने आम माप्यो तो ज प्लस आवे ने इमेज जो आया तो ने आ पाथ प्रकाश दिशा में उतरेज भेजे में दाखलो आठला कोई रिवाइंड करे व्यवस्थित जोजे रेडी कई काट लेवानी छे नी पेलानी इमेज आ पेलो रिसो एना माटे इमेज केम लीधो एना माटे गाउस समीकरण बांध दीधो अहीं आमे खबर पड़े ने वस्तु अनंतंतर होय तो प्रतिबिंब फोकस आगळ ज मळे ई अहींथी केटलुं छे तो 110 बे रिसा वच्चे अंतर 20 ने तो आखुं 110 छे ने आवी होय तो मारे वधे केटलुं 90 ई 90 बीजा रिसा माटे वस्तु अंतर थई। हवे आनी केन्द्र लंबाई वस्तु अंतर बे एक ज बाजु छे एटले बे नी साइन आपणे एक ज राखीने बहिर्गोळ रिसा नी केन्द्र लंबाई केवी रीते धन तो आ धन लीधो पड़े जे लाई धन लीधो पड़े रेडी ई प्रमाणे बी गोती लीधो तेनो मतलब बीजा रिसा नी जमणी बाजु प्रतिबिंब केटला अंतर मळशे तो 315 mm बराबर अने प्लस आयो मतलब संज्ञा प्रणाली आपात प्रकाश की दिशा में मापीए तो ज प्लस आवे उतरेज भेजे राइट तो आ थी गयो मारो स्वाधीन 29 दाखलो।